કોડીનાર તાલુકાના માલગામ મુકામે દેવાયત બાપા બોદરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. રાનવગણના પ્રાણ બચાવનાર જેણે પોતાના એકના એક દીકરાની કુરબાની આપી એવા વીર આહીર દેવાયત બાપા બોદરની પ્રતિમાનું કોડીનારના માલગામ ખાતે માલગામના સમસ્ત આહીર સમાજના યુવાનો વડીલો માતા બહેનો દ્વારા ભારે જહેમત ઉપાડી દેવાયત બોદર પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું, જેમાં સૌ પ્રથમ શોભાયાત્રા આહીર સમાજની બહેનો દ્વારા આહીર ટ્રેડિશનલ પહેરવેશમાં સામૂહિક રાસ લીધેલ તેમજ દીપ પ્રાગટ્ય કરી ત્યારબાદ મહેમાનનું પુષ્પગુચ્છ તેમજ શાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું. તેમજ ગામના આહીર સમાજના યુવાનો જે હાલ સરકારી ભરતીમાં પાસ થયા તેમનું પણ સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લાના ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા, કોડીનાર તાલુકાના પૂર્વ પ્રમુખ શિવાભાઈ સોલંકી, સોમનાથ જિલ્લાના વુમન રાઇટ્સ પ્રમુખ દેવીબેન વારા, વિક્રમભાઈ પટાટ, બાબુભાઈ ગાધે, ભગુભાઈ પરમાર, મહેશભાઈ રામ, પ્રતાપભાઈ ડોડિયા, સુભાષભાઈ ડોડિયા, બોદર પરિવારના ગામ ભીંડા પીઆઈ રામ સાહેબ, ડાયાભાઈ ચાલુંદ્રા, રામસિંહભાઈ લાખણોત્રા, ભગવાનભાઈ રામ, મનુભાઈ સોલંકી, પંકજભાઈ જાદવભાઈ ચંડેરા, ભીખુભાઈ ગાધે તેમજ કોડીનાર તાલુકાના સરપંચ, સંઘના સરપંચો તેમજ આહીર સમાજના સરપંચો જેવા નામી અનામી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ દેવાયત બાપા બોદર પ્રતિમાની પૂજા કરી ખુલ્લી મૂકવામાં આવી હતી. પાયલ ભાંભણિયા, ચેડેશ ટીવી, ઉના.